નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો ભારત રત્ન પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીનું અવસાન થઈ ગયું છે તેઓ ઘણા સમયથી સારવાર અર્થે હોસ્પિટલમાં હતા અને ગઈકાલે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે ભારતીય રાજકારણમાં ખૂબ જ મોટું નામ હતા પ્રણવ મુખર્જી પ્રણવ મુખર્જી સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતા છે ત્યારે વડોદરાથી તેમનો એક અલગ જ નાતો છે અને આ જે નાતો છે તે કાયમ માટે યાદગાર રહી જાય તેવો છે વાત કરીએ વાસનાની વાસનામાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે પ્રાથમિક શાળા છે તે ઇમારતનું લોકાર્પણ પ્રણવ મુખર્જીએ કર્યું હતું વર્ષ ઓગણીસો બાણુંની આ ઘટના છે જ્યારે તેઓ વડોદરા આવ્યા હતા અને વડોદરા આવીને તેઓએ વડોદરા નગરપાલિકા સંચાલિત જે પ્રાથમિક શાળા છે રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળા તેના બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું અને આજે પણ આ તકદી આ શાળાના દિવાલ પર લાગેલી છે અને જ્યારે પ્રણવ મુખર્જીનું અવસાન થયું છે ત્યારે શાળાના આચાર્ય પણ આ દિવસ અને આ જે ઘડી છે આજે જે તકતી છે તેને યાદ કરી હતી ત્યાંના જે સ્થાનિક આગેવાન છે હર્ષદ પરમાર જે એડવોકેટ છે તેમને પણ આ ઘડીને આજે યાદ કર્યા હતા આજે ડૉક્ટર ભારત રત્ન પ્રણવ મુખર્જીના જે અવસાન થયું હતું ત્યારબાદ તેમની જે સૌ છે તેમની અંતિમ વિદાય કરવામાં આવી છે અને આ અંતિમ વિદાયની સાથે જ વડોદરામાં આ જે શાળા છે તેમાં જે તકતી લાગેલી છે તેનાથી તેઓ કાયમ માટે યાદગાર રહી ગયા છે વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળા નંબર ત્રેવીસ શૈયદ વાસણા આ સ્કૂલનું આ નવું બિલ્ડિંગ જે છે એ મહામહિમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ના ના હસ્તે નવું બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવેલું છે આ બિલ્ડિંગ છે એમાં ત્યારના સમયમાં કોર્પોરેશન દ્વારા ખૂબ સારી એવી સુવિધાઓ સાથે બનાવવામાં આવેલું અને અત્યારે આમાં બસો પચાસથી વધુ બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે ત્યારના સમયના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ શ્રી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી હતા ત્યારના સમયમાં એમણે આ કોર્પોરેશનના આમંત્રણને માન આપી અને આ સમિતિ આ શાળા ખુલ્લી મૂકવામાં આવેલી મહામોહિમ ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ દિવગત શ્રી ડૉક્ટર પ્રણવ મુખર્જી આપણી વચ્ચે નથી રહ્યા એને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું વડોદરા શહેર સાથે એમના સ્મરણો જોડાયેલા છે વાસના સ્થિત આવેલી શિક્ષણ સમિતિની સ્કૂલ ઓગણીસો પંચા ઓગણીસો પાંચથી કાર્યરત છે ઓગણીસો બાણુંમાં જ્યારે આયોજન પંચના ઉપાધ્યક્ષ હતા ત્યારે તેમના હસ્તે આ સ્કૂલના એક બિલ્ડિંગનું લોકાર્પણ થયું હતું એટલે આજે પણ દિવગત ડૉક્ટર પ્રણવ મુખર્જીનો સ્મરણો આપણી વચ્ચે છે અને તેઓના હસ્તે આ સ્કૂલનું લોકાર્પણ થયેલું આપણી બરોડાની વાત કરીએ તો બરોડા સાથે એમના સ્મરણો હંમેશા જોડાયેલા રહેશે આજે હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું